નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વની આપણી સાથે મુલાકાત કરાવીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ. દર્શક મિત્રો, કહેવાયું છે, ઘણીવાર વંચાયું પણ છે, ઘણીવાર સંભળાયું પણ છે કે જીવનમાં અલગ અલગ રંગ પૂરાતા હોય છે. ક્યારે સુખનો હોય, દુઃખનો હોય, કદાચ ઐશણાઓનો હોય, ક્યાંક તૃપ્તિ હોય કે અતૃપ્તિ. પરંતુ આ બધાથી જ્યારે માણસ પોતે ધરાઈ જાય છે અને કદાચ આ બધા જ જે કહી શકાય કે આ ભૌતિક જીવનની અંદર રહેલા જેટલા પણ ગુણો અવગુણો છે તે બધાને જોઈ લીધા પછી, માણી લીધા પછી ક્યાંક એક અવસ્થા એવી આવતી હોય છે કે જ્યારે એને આ સંસાર, આ સમાજની અંદર બધું જ આમ ક્ષુલ્લક લાગે છે અને ત્યારે ક્યાંક જીવનમાં એક નવો વળાંક આવતો હોય છે. દર્શક મિત્રો, બસ આજે ચર્ચા કરવી છે અતિથિ કાર્યક્રમમાં. એક હટીને અલગ વિષય છે, એક અલગ જ અતિથિ છે આજના કાર્યક્રમમાં. આજના કાર્યક્રમમાં એક એવી વિશિષ્ટ વ્યક્તિત્વને આપણે મળાવવા જઈ રહ્યા છીએ અમે કે કદાચ જેમના શરીર ઉપર એક સમયમાં જેની કિંમત ન આંકી શકાય તેટલા ગહેનાઓ હતા. કદાચ તેમના ઘરમાં કલ્પના ન કરી શકાય તેવી સુખ સાહેબી હતી અને આજે એ વ્યક્તિ બિલકુલ અલગ જ જીવન જીવી રહી છે. સીધી મુલાકાત કરાવું છું આપને સ્વામી લલિતાનંદજી. પણ મને ખ્યાલ છે કે સ્વામી લલિતાનંદજીના નામથી કદાચ આપ પરિચિત નહીં હો, પરંતુ જો કદાચ હું આપને કહું કે હું આપની મુલાકાત કરાવું છું એલટી શ્રોફ સાથે. યસ મિત્રો, એલટી શ્રોફ આજની તારીખમાં બિલકુલ સાધુત્વનું જીવન જીવી રહ્યા છે અને સ્વામી લલિતાનંદજીના નામથી તેમની ઓળખ છે. સ્વામીજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો મારે પૂછવાનું મન થાય કે એલટી શ્રોફ એટલે એક એવો દબદબો, એક એવું નામ કે જેમાં કદાચ એલટી શ્રોફની નજર કોકની ઉપર પડે અને એલટી શ્રોફ કોકની સામે જોઈને હસે તો પણ તે વ્યક્તિ ધન્ય થઈ જતી હતી. એલટી શ્રોફ ખભા પર હાથ મૂકે, કોઈની સાથે શેકેન્ડ કરે એ પણ એના માટે ક્રેડિટ મનાતી હતી. અચાનક જ એલટી શ્રોફ માંથી સ્વામી લલિતાનંદજી, મને ખ્યાલ છે કે અચાનક નથી થયું, ઇટ હેઝ બીન અ બહુ લાંબો સ્પેન હતો. ઓછો સમય છે આપણી પાસે, ફક્ત 30 મિનિટમાં આપની સાથેની આખા જે જીવન છે તેની વાતો કરવી છે. મારે થોડુંક ભૂતકાળમાં જવું છે. એલટી શ્રોફ પોપ્યુલર ક્યારથી થયા હતા? અમારા ફાધરનો ફાઇનાન્સનો બિઝનેસ, એ જમાનામાં મિલો નવી નવી આવી હતી અમદાવાદમાં, ત્યારે ખ્યાલ છે શરૂઆતમાં મિલો અમારા ગામના બે ચાર બધા દાદાના મિત્રો બધા સાથે થઈને ફાઇનાન્સ કરતા હતા અને સામે પછીથી એ પૈસા આપીને ત્યાંથી ખંભાતથી ગાડામાં મશીનો લાવવાનો કોન્ટ્રાક્ટ લેતા. એમ કરીને ફાયદો લેતા, એમ એમ કરતાં કરતાં પિતાશ્રી અમદાવાદમાં, મારો જન્મ અમદાવાદમાં. પિતાશ્રીનો એક જ નિયમ કે હું એની જગ્યાએ હોઉં તો. ઓકે. એ જમાનામાં 2% એટલે યરલી 24% જેવું વ્યાજ ચાલતું હતું. મારા પિતાશ્રી 12% વ્યાજ લેતા. ઓકે. હા, યરલી 12% એટલે 1% થયો. કોઈ સામેથી આપે તો બાપુજી ખાતું બંધ કરતા કે આજે મને વધારે આપવાની ગણતરી કરે, બીજે 3% નહીં ભરપૂર નહીં ખાતું, આપણે રૂપિયા જોખમમાં આવે એટલે એની જોડે ધંધો નહીં કરવાનો. જે વ્યવસ્થિત વ્યાજની કિંમત સમજતો હોય એને, અને એ નિયમ મને આપ્યો અને એમ એમ કરતા કે આપણે એની આપણે વ્યાજ રૂપિયા લેવા જઈએ ને કોઈ આપણી પાસે ઘર વધારે માગે તો આપણે હાઈ કેટલી લાગે, કેટલો જીવતો ખાય, એક એક એમ સમજીને તું યાદ માફકનો જમવાનો 12% આપતો હતો, 15% હું ધિરાણ કરતો હતો. ઓકે. કોઈ સારી પાસે 2% હોય છે તો બી 3% તો મને મળતા હતા, આ રીતે કામ કરતો હતો. પિતાશ્રી એક જ નિયમ આપ્યો હતો, જે કમે એમાં દશાંશ ધર્માત્મા ધર્માર્થ કરજે. એમ એમ કરતાં કરતાં ધીરે ધીરે ભગવાનને 10 પૈસા ભાગ અને એક પેઢી શરૂઆત કરી એલટીના નામથી. એમાં ભગવાનનો મનથી કે થોડું તો કોન્ટ્રાક્ટ થવાનો હતો,
એ તો ભગવાને માની લીધા કે તું મારો ભાગીદાર ને હું તારો દાસ છું, હું તારો ટ્રસ્ટી છું, તારી પેઢી હું સંભાળીશ, બુદ્ધિ તું આપજે, તું જેવી બુદ્ધિ આપીશ એવું કામ કરીશ. એમ એમ કરતા 10% તેમનો તો એટલો નફો આવવા માંડ્યો કે મારે બીજી પેઢી કરવી પડી ઇન્કમ ટેક્સ બચાવવા માટે. ચાર્ટર એકાઉન્ટન્ટે કીધું બીજું નામ શરૂ કરો તો એમાં થોડું ડાયવર્ટ થઈ જાય, તો એમાં પણ 10 પૈસા ભગવાન ભાગ. એમ એમ કરતા તો ઘણી બધી પેઢીઓ હશે, દરેકમાં 10-10. કહી શકાય કે કબૂતર ખાના જે હતું એ આખું જ જાણીતું હતું તો એલટી શોફના નામથી. ઠીક આ તો બધું છે, ભગવાનની જ્યાં નીતિ હોય છે ને ત્યાં ધર્મ ચોક્કસ ભગવાન આવે છે, લક્ષ્મી પણ આવે છે. અને એક સમય એવો આવી ગયો જ્યારે ગ્રોથ થતો ગયો કે કદાચ આપને પણ ખ્યાલ નહોતો કે મારી પાસે અત્યારે કેટલી સંપત્તિ હશે, મારા કેટલા રૂપિયા અત્યારે બહાર ફરતા હશે. કદાચ જો હું કદાચ આંકડો ઓછો ઘટાડીને પણ કહું તો બી કદાચ અમુક 100 કરોડ રૂપિયા એ સમયે કદાચ, અને કદાચ એક સમય એવો પણ હતો કે મિનિમમ 100 કરોડ રૂપીઝ એટ અ ટાઈમ આપની પાસેથી આપના ઘરમાંથી પણ મળી શકે. ઓકે, એ ગ્રોથ ચાલ્યો, અચાનક બ્રેક ક્યાં આવ્યો? કુદરત છે, જેમ અચાનક બધું જોઈએ છીએ, આવડું મોટું વર્લ્ડ ટ્રેડ સેન્ટર અચાનક થયું ને, પ્લેન ઉપર ઉડતું છે, અચાનક કંઈ કહીને આવતું નથી. આ બધું એ કુદરતે પહેલેથી લખેલું જ છે, એ ચાલ્યો આવવાનો છે ક્રમ. એ ક્રમમાં હું આવી ગયો. જેમ પ્લેન ક્રેશ થઈ જાય ને એમાં કોઈ હોય તો બિચારો જતો રહે, એવી જ રીતે એક જણનો પ્લેન ક્રેશ થઈ ગયો અને એમાં મારો નંબર આવી ગયો. પણ હવે એમાં ભગવાને બચાવી લીધો છે. હવે શા કારણથી બચાવ્યું તો ભગવાન જાણે, પણ હવે આ શરીરે નવો જન્મ લીધો છે તો કંઈ કરવા માટે કે કોઈકનું ભલું કરવા માટે પરોપકાર. હું દરેકને એક જ વસ્તુ સમજાવું છું, પરોપકાર કરો. સ્વામીજી અહીંયા રોકીશ આપને. જ્યારે અચાનક સેટબેક આવ્યો એવા સમયે ઘણા બધા ખોટા વિચારો પણ મગજમાં આવ્યા હશે, એવા કે જે આપણી સાથે બેસીને જમતો હતો એ થાળી લઈને ચાલ્યો ગયો. એટલે મને એમ લાગ્યું દુનિયા આ જ છે, સ્વાર્થ સિવાય કંઈ નથી. 1 લિટર ઝેર પી ગયો, પોઈઝન 1 લિટર. 10 ગ્રામની કોઈ પીવે તો બીજી દા છાપામાં આવે કે પતી ગયો. મારા જે ફેમિલી ડૉક્ટર હતા, રાજપાલ સાહેબના ફેમિલી ડૉક્ટર, એણે કીધું કે આ ધીસ ઇઝ ધ મિરેકલ. 1 લિટર પીધા પછી લેબોરેટરીમાં ટેસ્ટ થયો, પ્યોર પોઈઝન, અને તે પણ 1 લિટર, અને બચ્યું છે, આજે વાતો કરે છે. એણે એમ કીધું કે ધીસ ઇઝ ધ મિરેકલ. હું કોઈ અચંબોમાં સમજુ છું, બની ન શકે, કરોડોમાં એક કેસ તો, પણ આ ભગવાન કંઈક, એટલે પછી થયું કે કંઈક કારણ છે, એને કંઈક કરાવવા માગે છે. પછી ધીરે ધીરે એના પ્રત્યે મન ખેંચાય. ઓકે, બિલકુલ કહી શકાય કે જીવન ટૂંકાવી નાખવા સુધીનું પગલું લઈ લીધું હતું, અને આપે કીધું તે પ્રમાણે 1 લિટર જેટલું ઝેર પીધું, પરંતુ એમાંથી પણ બચી ગયા. ત્યારબાદ ક્યાંક નવો માર્ગ મળ્યો છે તેની વાત કરીશું એક નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. કાર્યક્રમ અતિથિમાં વાત કર્યા છે આપણે સ્વામી લલિતાનંદજી સાથે. બ્રેક પહેલાં કીધું તે પ્રમાણે કરોડો અબજોની સાહિબી માં જીવતા એલટી શ્રોફને એક સમય એવો આવ્યો કે જ્યારે તેમને લાગ્યું કે બધું જ જતું રહ્યું, કદાચ કલ્પના નહોતી કરી તે રીતે સેટબેક આવી ગયો, ડાઉનફોલ આવી ગયો. કોઈ પણ વ્યક્તિ જે પગલું ભરે બિલકુલ તે જ રીતનું પગલું પણ કદાચ સ્વામીજીએ વિચાર્યું કે આ મારા જીવનનો અંત મારે આણી લેવો જોઈએ. કારણ કે જેને પોતાના માન્યા હતા તેમણે પોતાના શબ્દોમાં કીધું કે જે મારી સાથે જમતો હતો તે થાળી ઠુકરાવીને ગયો નથી પણ થાળી લઈને જતો રહ્યો. શું થયું ત્યારબાદ? ઝેર તો પી લીધું પરંતુ ત્યારે એક નવો માર્ગ સૂજ્યો એલટી શ્રોફને. શું હતો તે માર્ગ? બસ પછીથી આંખ ખુલી ત્યારે જોયું, કોઈ જ ના દેખાયું. બ્રેઇન હેમરેજમાંથી કોમામાંથી બહાર આવ્યો અચાનક. એટલે એમ લાગ્યું કે હવે દુનિયા આ જ છે, સ્વાર્થ સિવાય કંઈ જ નથી. નક્કી કર્યું કે એની શરણ લેવી છે ભગવાનની. અને પછી ભીમાશંકરના જંગલમાં ગયો, ત્યાં જઈને ભગવાનના મંદિરમાં જ ભગવાનને ગુરુ બનાવીને ભગવાનની સામે કપડાં બદલે, ભગવા પહેર ધારણ કરે,
અને એ દિવસે કીધું, આજ સુધી તો હું ભક્તોને જમાડતો આવ્યો છું, ભંડારો કરતો હતો, ઘરે આવે કોઈ બી જમે, પણ હવે તારે મને જમાડવાનો છે. કીડીને કણ, હાથીને મણ આપનારો તો છું, પણ મને કણથી નહીં ચાલે, ને મણ જોઈતો બી નથી. પણ મને થોડો 100-200 ગ્રામ દૂધ અને 100-200 ગ્રામ ફળ આપીશ તો બહુ છે, તારું ભજન કર્યા કરીશ. એ દિવસથી એ નાદ મૂકી દીધો અને ફળને દૂધી ચાલુ કર્યું. સ્વામીજી, અચાનક બદલાવ આવેલા જીવનની અંદર હાઉ યુ સર્વાઈવ? બીકોઝ તમારે જે એડજસ્ટ કરવી પડી હતી તમારી લાઈફસ્ટાઈલને, કારણ કે હું માનું છું કે એ સમય આ જાહો જલાલી અને અચાનક જ જંગલમાં એની સામે વસ્ત્ર બદલી નાખ્યા, એક ઓવરનાઇટ સ્વપ્ન જેવી આપની વાત લાગે છે, કદાચ એક આખી કાલ્પનિક વાત લાગે છે, બહુ ફ્રેન્કલી કહું છું આપને. કારણ કે એક સમયે જાહો જલાલીમાં રહેનારો માણસ સડનલી અમુક મહિના પછી જ્યારે ભગવામાં દેખાય, એક વસ્ત્રની અંદર દેખાય, એડજસ્ટ થવામાં ક્યાંક હિચકિચાહટ ઝીઝક થઈ? કારણ કે આપણી લાઈફસ્ટાઈલ વિશે લોકો દંતકથા સમાન હતી આપણી લાઈફસ્ટાઈલ તો. નાનો તો ત્યારથી રાજા ભર્થરી, હરીશચંદ્ર તારામતી, નલ દમયંતી બધી વાતો સાંભળતો. મારા મધર બહુ સત્સંગમાં જતા, એમની સાથે આંગળી જલ્દીને જતો, પુનિત મારા બધાના સત્સંગમાં જતા, ને એમાંથી મને થોડું થોડું જે જ્ઞાન મળ્યું હતું. એ વખતે હું એવું વિચારું કે રાજા ભર્થરી આટલો મોટો રાજા અને રોડ ઉપર ભીખ માગી, આ સાચું નહોતું લાગતું, હું માનતો જ નહોતો કે રાજા અને રોડ ઉપર ભીખ, આવડો મોટો રાજા હરીશચંદ્રની શમશાનમાં નોકરી કરે, પોસિબલ નહીં. આજે એ કથા સત્ય લાગે છે. જ્યારે મારા જીવનમાં ભગવાને જીવતા એક સપનું બતાવી દીધું, આજે થઈ ગયું બધું એક સપનું છે, જીવતા છે. જેમ રાત્રે ઊંઘમાં સપનું આવે એવું મને જીવતા બતાવી દીધું, અત્યારે એને સપનું માનું છું. અને એક વસ્તુ છે કે જે આ બધી કથાઓમાંથી હું પણ સાંભળ્યું છે, એવી જ કથા ભગવાને કદાચ મારામાં નહીં લખી હશે, ખાતર મારા માટે લખી હશે, અને હું એમાંથી પસાર થઈ રહ્યો છું અને એમાં જે વાંચ્યું છે અને એમાંથી મને હિંમત મળી છે કે જે તમને ભગવાને જે પરિસ્થિતિ આપી છે એનો હસતા મોડે સ્વીકાર કરી લેવો. આજે હું રડતા મોડે એ સ્વીકાર કરું, હાય હાય આ હું એલટી સોંપ તો હવે આ દશા થઈ નહીં નો, તો એ કાયર પડો નહીં. એને હિંમતથી જજુમવાનું છે. જે સ્વીકાર પરિસ્થિતિનો હસતા મોડે કરે છે એ હંમેશા બાજી મારી જાય, આગળ વધી શકે. એલટી શોફની જાઓ જલાલી વખતે હિન્દુસ્તાનની કદાચ કોઈ એવી હસ્તી નહીં હોય કે જેને મહેમાન ગતિ નહીં માણી હોય, ચાહે ફિલ્મ સ્ટાર હોય, ક્રિકેટર્સ હોય, પોલિટિશિયન્સ હોય. જેમ આપણે આગલો જન્મ યાદ છે કે શું હતા, એમ હું આ ધારણ કર્યા પછી મારો આગલો જન્મ બધો ભૂલી ગયો છે. જો યાદ કરું તો આપની સામે હું બેસી ન શકું. એ યાદ કરવાનું જ નથી. યાદ કરવાથી પાછું એક સપનો હતો, સપનું તૂટી ગયું છે. આ સપનામાં હો ને એકદમ રાજા હો ને એકદમ તૂટી જાય, હવે ફરી બાર રાજા બની શકવાના છું, આ એવું મારા જીવનમાં બન્યું. એક સપનું જીવતા જાગતો સપનું ભગવાને બતાવી દીધું, ઘણું હતું મારા મન. હવે એ જે અનુભવ છે હું બધાને પીરસું છું, ઈશ્વર શું છે, સત્ય શું છે, આ શરીર શું છે, આ શરીરથી શું થઈ શકે, પરોપકાર સિવાય કશું નથી જીવન. પરંતુ આપે કીધું કે અત્યારે શું છે, જો સંબંધોની વાત કરે, કોઈ પણ વ્યક્તિ છે જ્યારે જન્મ લે છે, માનવ તરીકેને જન્મ મળે છે, ત્યારે એ ઈચ્છે કે ન ઈચ્છે તેની સાથે સંબંધોના તાણાવાળા જોડાયેલા જ હોય છે. એને માણસ પોતે નક્કી નથી કરતો કે મારી માતા કોણ હોવી જોઈએ, મારો પિતા કોણ હોવો જોઈએ. માણસ મનુષ્ય પોતે નક્કી નથી કરી શકતો કે મારો ભાઈ કોણ હોવો જોઈએ, મારી બહેન કોણ હોવી જોઈએ. જ્યારે આ સંબંધોની વચ્ચે મનુષ્ય જીવતો હોય છે, કઈ રીતે જીવવું જોઈએ? હમણાં થોડા ટાઈમ પહેલાંની વાત છે, હરિદ્વાર ગયો, મારા ધરપત્ની ત્યાં એક આશ્રમમાં છે, એટલે એણે એક વિનંતી કરી. મેં કહ્યું હું ભૂલી ચૂક્યો છું, આગલો જન્મ જેમ યાદ ના હોય હું બધાને ભૂલી ચૂક્યો છું. પછી એણે મને ખોળો પાથરી કીધું, વિનંતી કરી, હું એક ભક્ત તરીકે તો તમને એક વિનંતી કરી શકું, ભક્ત તરીકે. તે હું ઝૂકી ગયો ને એમણે કીધું, આ દીકરાની તારે તમે થોડું સેટ કરો, દીકરો હમણાં થોડી તકલીફ થઈ છે એટલે અસ્વસ્થ છે, ડિપ્રેશનમાં રહે છે, એટલો સોનમન રૂમમાં પડ્યો રહે છે, ખાતો પીતો નથી, વાતો ન કરે કોઈ નહીં. હવે એક સંત તરીકે મારી ફરજ આવી ગઈ, તે હું ઝૂકી ગયો. મેં કહ્યું ચાલ દીકરા ઊભો થા,
મેં કીધું જરૂર એને વ્યવસ્થિત લાઈનો. એક દીકરા તરીકે નહીં પરંતુ એ દુઃખી છે, એક દુઃખી વ્યક્તિ છે, એ તરીકે આપે એમને મદદ કરવાની જરૂર ફરજ આવી છે. સંતની ફરજ એ જ છે અને એ રીતે એને લાવીને ત્યારે હું ઓવરઓલ વાત કરું છું. સંબંધોની વાત આવે છે ત્યાં, કારણ કે આપે ભૂતકાળમાં આપના મિત્ર તરીકે જે પણ આપને સંબંધી કેવડાવતા હતા, આપના કદાચ બીજા રિલેશન પણ રાખનારા જે લોકો હતા, જાહો જલાલી વખતે એલટી શ્રોફની વાવાને તેમની સાથે બિલકુલ મધપુડાની આજુબાજુ માખી રહે તે રીતે રહેતા હતા, અને જેવો ખરાબ સમય આવ્યો તીતર બીતર થઈ ગયા. હું એ સંબંધોની વાત કરું છું. શું શું શીખ લેવી જોઈએ, આપ શું મેસેજ આપવા માંગશો ખાસ કરીને વ્યૂઅર્સને? આ બધું કુદરતને આધીન છે. આગલા જન્મનો પાપકર્મ પુણ્યકર્મ બધું સાથે આવે અને બધું લખેલું જ છે. ભગવાને જે લખ્યું છે એ થવાનું છે. એના વગર, એની મરજી વગર પાંદડું બી હાલતું નથી. આ સંબંધો બાંધવા અને છોડાવવા આ બધું એના હાથમાં છે. પિતા મળવા, પતિ મળવા, પડોશી મળવા, આ બધું કુદરતને આધીન છે. એ લખીને જ આવ્યું છે. કોઈ પડોશી સારો હોય તો પ્રાણ આપી દે તમને, અને કોઈ પડોશી એવો તો તમારે બેરીને ઉઠાવીને ચાલ્યો બી જાય. એટલે આ બધું કુદરતને આધીન છે. એટલે મિત્રો કે સગા સંબંધીઓ બધા હિસાબ ચૂકતે થઈ જાય એટલે એની મેતે છૂટા પડી જવાના છે. હિસાબ ચૂકતે કરવા માટે આ બધું ભગવાન મેળવે છે. મિત્રો મળવા, પતિ મળવા, પત્ની મળવી, આ બધું હિસાબ ચૂકતી થાય છે. પડોશી મળવા, બધું હિસાબ ચૂકતી થાય છે. જમાઈ મળવા, બધું જુઓ સંસારમાં જુઓ છો. હમણાં એક બેન આવ્યા, 18 વર્ષે ભગવાને એમને બાળક આપ્યું હતું અને 2 દિવસમાં ચાલ્યું ગયો ભગવાને ઘેર. બેન રડતા રડતા આવ્યા, ખૂબ આક્રમ કરે ભગવાને 18 વર્ષે બાપા કેમ, હવે મનાવા કેવી રીતે? બેન ધીરે સમજાયું કે બેન આગલા જન્મનું કોઈ તમારે એનું દેવ બાકી હશે તો આવી 9 મહિના તમને પેટમાં રહીને થોડું દુઃખ આપ્યું, તો એ થોડું બાકી હતું તો આવીને 2 દિવસથી એ દૂધ પીધું. એણે હિસાબ ચૂકતી થઈ ગયો એટલે ચાલ્યું ગયું અને નિમિત્ત બન્યું. બસ એમ કરીને સમજાવું છું. ને અમારે તો સંતોનું કામ શું છે? સમજાવવાનું છે, સાંત્વન આપવાનું છે દરેકને. મનને સમજાવવાનું છે. મનને સમજાવવું બહુ કઠિન છે. મનના 7 ઘોડા છે. શરૂઆતમાં હું જ્યારે તપમાં બેઠો એટલે આવ્યું, કામ ક્રોધ મોહ ઉપર કંટ્રોલ કરો. એટલે કામ ઉપર કંટ્રોલ કરવા ગયો. એટલે જેમ અત્યારે આ બિલ્ડિંગ છે, 10 રૂમો છે, હવે પાણીનો ફ્લો ચાલુ છે એટલે પહેલાં રૂમમાંથી છેલ્લા રૂમ સુધી પાણી જાય છે, આમથી પાણી આવે છે. હવે બધા રૂમની ચકલીઓ ચાલુ હશે, છેલ્લા રૂમમાં પાણી ફ્લો આવશે. હવે સમજો આગલા 10 રૂમમાંથી 9 રૂમ બંધ છે તો છેલ્લા રૂમમાં ફોર્સ વધારે આવશે. આ એવું છે, કામ ઉપર કંટ્રોલ કરો. હવે એ કોક બંધ કરો કામનો એટલે એ ફ્લો આખો સીધો ક્રોધ ઉપર જાય એટલે સીધો ક્રોધ થઈને બહાર આવે છે. એટલે આ બધા અનુભવ જંગલમાં, ત્યાં તો કોઈ ગુરુ નતો, મેં તો કોઈ ગુરુ નથી. આપના અનુભવ વિશેની વાત કરીએ છીએ. સમય થયો છે ફરી એકવાર વિરામનો. દર્શક મિત્રો મળી એક નાનકડા વિરામ પછી. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે સ્વામી લલિતાનંદજી સાથે. લલિતાનંદજી, આપે કીધું કે કામ ક્રોધ લોભ મોહ આ બધા ઉપર કંટ્રોલ કરવાનું કર્યો જ્યારે આપે કોશિશ જંગલમાં, અને આપે કીધું તે પ્રમાણે મેં કોઈને ગુરુ માન્યા નહોતા, બસ કુદરત, જે પણ કુદરતી સૌંદર્ય દેખાતું હતું, ઝાડ તો ઝાડની સામે જોઈને આપ એમાંથી પણ કંઈ મેળવવાની પ્રેરણા લેવાની પ્રયત્નો કરતા હતા. આટલા સમયનો એક જીવનગાળો, એક અલગ જ રીતે જીવનશૈલી, જીવન પદ્ધતિ, ત્યારબાદ તેનો ઉત્તરાર્ધ, તેનો બીજો ભાગ છે તે એક અલગ લાઈફસ્ટાઈલ, બંને કહી શકાય કે કોન્ટ્રાવર્સી. કંઈક કન્ફેશન પણ કર્યું હશે આપે કુદરત સામે જોઈને જીવનમાં, એ જે સ્પેન ગયો લાઈફ સ્પેન એમાં કરેલા ભૂલોનું કન્ફેશન પણ કર્યું હશે.
શું લાગે છે આપને કે કઈ કઈ ભૂલો ખાસ કરીને થઈ હતી? એક વસ્તુ છે, અમારે આમાં જે આવે કામ ક્રોધ લોભ મોહ બધો, સંતોષ બી આવે છે. ઝાડ છે સમજો, તો હું સવાર જોઉં એની ઉપર થિંકિંગ કરતો, ઝાડ જોયું તો ઝાડ ઉપર મેં થિંકિંગ કર્યું, ઝાડને ઉગ્યું છે પછી એના ઉપર જવા માટે તો હજારો કિલોમીટર ખુલ્લું છે આકાશ, પણ એ 25 ફીટ 30 ફીટ જઈને મર્યાદા બાંધી દે છે. એ ઉપર 1.5 કિલોમીટર જવું તો કોઈ રોકવાનું નથી, 50 ફૂટ સુધી જઈ શકે તો 150 ફૂટ સુધી ના જઈ શકે, પણ એણે મર્યાદા બાંધી દીધી. કેવું આંબો છે તો 15 ફૂટ કે 20 ફૂટ જઈશ તો બાળકો મારી કે આમ તોડીને ખાઈ શકે. એ જે ઝાડે સમય અને સંતોષ માનીને મર્યાદા બાંધી, એવું જો આપણે મર્યાદા બાંધી દઈએ કે મને આટલું 2 રોટલી ખાવા મળી જાય, સંતોષ, મને સુવા માટે છત મળી જાય, સંતોષ, તો આખું જીવન સરસ સુંદર ચાલ્યા કરે. આવી જ રીતે દરેક પ્રકૃતિ ઉપરથી, જંગલમાં તું જે હતું એના ઉપરથી બધું સમજવા મળ્યું. ગાય જોયું તો ગાય ઉપરથી જો. આજે બહેનોને ઘણી વખત સાસુ વહુના ઝઘડા ચાલતા હોય તો એ લોકોને સમજાવું છું ગાયનો દાખલો. સમજી સમજી, મારો બેઝિક સવાલ એ હતો કે કન્ફેશન, ક્યાંક એક એવું પ્રાયશ્ચિત કે આ ભૂલ મારાથી આ ભૂતકાળમાં આટલી થઈ ગઈ છે, શું લાગે છે આપને કે કદાચ આ આ નહોતું કરવા જેવું મારે, જે હજી સુધી કદાચ કોઈને કીધું નથી આપે? રૂપિયાની પાછળ લક્ષ્મી એવી છે માયા કે માણસને ભૂલ ભૂલાવે છે. માયા આવે એટલે માણસને અભિમાન આવે, બધી જ રીતની માયા ચારે બાજુથી ઘેરી લે છે, અને આ બધું ભગવાન એક તમને એક અનુભવ કરાવવા માટે કરાવતો હોય છે, અને આ અનુભવમાંથી તમે પસાર થઈને બહાર આવો ને અને તમે લોકોને પીરશો ને. આજે જે હું દરેકને જે મારા અનુભવ સિદ્ધ છે દરેકને સમજાવું છું કે આ ન કરતા. એલટી શોપ પણ જ્યારે જાઓ જલાલી હતી ત્યારે પણ કદાચ કોક સંત એલટી શોપને મળવા આવ્યા હશે એવો કોઈ દાખલો, પરંતુ એલટી શોપે એમને લાગ્યું કે આ સંતની વાતમાં દમ નથી અને ફક્ત મને ઉલ્લુ બનાવવા આવ્યો છે, એવો પણ કોઈ અનુભવ થયો હશે? કારણ કે એ સમય આપે કીધું તે પ્રમાણે લક્ષ્મીની આભા. આજે જે હું જોઉં છું પ્રેમભાઈ શેઠને ત્યાં ઘણા બધા સંતો આવે છે, કંઈક ને કંઈક આપતો તો રહેવું જ પડે છે, પણ એ દરેક જણા સમજતા હોય છે. આજે છાપામાં જોઈએ છે બધા કેટલા બધા કારણ આવે છે, એ તો છાપામાં આવે છે એટલા, બાકી જે નથી આવતા એ બધા ઘણા હોય છે. એક ધર્મને સાચવવા માટે પબ્લિકે જાગવાની જરૂર છે. પબ્લિક જે પોતાનો પરસેવાનો પૈસો આપે છે મંદિરમાં અને એનો સદુપયોગ નથી થતો, છાપાઓમાં જે બધા કાંડ આવે છે આ ઉપરથી શું લાગે છે? એના ઉપરથી એમ લાગે છે કે સ્વાર્થ સિવાય કશું જ નથી. મંદિરોમાં પણ એ છે, ભગવાન આજે મંદિરમાં નથી, હું તો મંદિરનો વિરોધી નથી, પણ હું કહું છું તમારા ઘરમાં જ તમારું ભગવાન છે, તમારા મા બાપ એ જ ભગવાન છે, બાળકમાં પણ ભગવાન સ્વરૂપ છે. વૈષ્ણવમાં લડ્ડુ ગોપાલને માને છે, બાળકમાં બી એનામાં કોઈ દાડો રાગદ્વેષ પણ નહીં હોય. એલટી શ્રોફની જે આ કદાચ ઘટના ન બની હોત તો શું એલટી શ્રોફ ક્યારેય પણ આવા સત્સંગી બન્યા હોત ખરા? એ તો બધું ભગવાન ઉપર હતું, કુદરત ઉપર હતું, પણ એક વસ્તુ છે, નાનપણથી હું લક્ષ્મીથી દૂર હતો, પર હતો, જેટલો એનાથી દૂર ભાગું એટલી ડબલ સ્પીડથી મારી પાછળ દોડતી હતી. ઓકે, હા, હું નાનપણથી બસ હિમાલયમાં ખોવી જતો હતો, ઘરેથી કીધા વગર ચાલ્યો જતો હતો, 15 દાડાઓ પાછો આવું જ હતું મારું, બસ ભગવાનમાં જ મન હતું. સંસ્કાર રેડાયા હતા ને મારા મધરથી, એમણે જે મને સાથે સત્સંગમાં લઈ જતા અને એમાંથી જે થોડા થોડા સંસ્કાર મળ્યા, ખૂબ એમાંથી એટલું બધું નાનપણથી જ. એક વસ્તુ મેં કીધું હું એની જગ્યાએ હોઉં તો આ એમાંથી શીખ્યો હતો. પ્રયત્ન વગર ક્યાંક એવું લાગ્યું ખરું આપને કે સમગ્ર જીવન દરમિયાન આની પહેલાંનો જે આપનો સમય હતો એમાં પ્રયત્ન વગર, મહેનત કર્યા વગર, અથવા તો જેટલી મહેનત કરી હોય એના કરતાં અનેક ગણું વધારે પ્રયત્ન વગર આપને મળી ગયું હતું તકદીર એ સમય ચાલતું હતું એના કારણે? નીતિ અને ધર્મ, તમે બિઝનેસમાં નીતિ રાખો. મારે ત્યાં કોઈ રૂપિયા ભરવા આવ્યો હોય ને 1000 રૂપિયા વધારે આવ્યો હોય તો માણસને નહોતા આપતા, ને ભાઈ વધારે છે પાછા,
એને કે તો સ્લીપમાં ફરી 9000 રૂપિયા ઉપર એના સેટને સ્લીપ ખબર પડે કે 1000 રૂપિયા વધારે ગયા હતા. આજે સમજો કે માણસને આપી દે ને ત્યાં જે સેટને ના આપે ને 2 મહિને સેટને હિસાબ કરતાં ખબર પડે કે 1000 રૂપિયા ખૂટ્યા. તો આ તો સેટને હાથ વાત પહોંચે એટલે ત્યાં એને સ્લીપ ભરાવી સિક્કો મારી નાખતો હતો કે તારા સેટને કે 1000 વધારે આવ્યા હતા જમા કરી લીધા છે. એટલી જ નીતિમત્તા. છેલ્લો સવાલ, ક્યારે એવું લાગ્યું ખરું કે નોટો ગણવામાં અને બિઝનેસની ચાલને સમજવામાં માહિર કહી શકાય એવા એલટી શ્રોફ ક્યાંક કુદરતની ચાલને સમજવામાં નિષ્ફળ રહ્યા હતા? જી, એ વખતે એટલી સ્પીડ હતી ને એ જમાનામાં આવી કલ્પના નથી કે હું આ ભગવા ધારણ કરીશ, આવો દિવસ આવશે એ બી કલ્પના સુદ્ધા સ્વપ્નમાં બી નહોતું ને અચાનક આ થઈ ગયું છે. પણ એ વખતે જે ભગવાનમાં મન લાગેલો એ હજી હું બેઠો બેઠો વિચાર કરું છું કે આ બધું એણે જ કરાવ્યું છે, એ જાતની લીલા કરી ગયા ભગવાને, જાણે પહેલેથી આ બધું સમજાવ્યું અને હું જે અત્યારે ભગવાન દોડાવી રહ્યો છું એક દાખલો દુનિયાને આપવા માગું છું, હિંમત ના હારતા કોઈ. બસ મારો અંતિમ એ છે કે આપનો મેસેજ શું છે આટલી બધા ચડાવ ઉતાર પછી, અમારો આપનો મેસેજ અમારા દર્શક મિત્રો માટે? એક જ બસ, કે ભગવાન છે, ઈશ્વર છે, સત્ય છે, એ મંદિરમાં જોશો તો એ જુએ છે, આંખો ખુલ્લી છે, કાન ખુલ્લા છે, નાક ખુલ્લું છે, ભગવાન જમતા જ નથી, મોડું બંધ છે પણ નાકથી સૂંઘે છે, તમારો ભાવ કેવો છે એ પ્રસાદમાં એ જાણી જાય છે. સત્યનારાયણની કથાનો શિરાનો પ્રસાદ એ ટેસ્ટ જુઓ, એ તમે લેશો અને એ સામાન્ય તમારા ઘરે મહેમાન આવે એ જ ચીરો, એ જ બેન બનાવશે, એ જ લોટ, એ જ ઘી, પણ જે સત્યનારાયણની કથામાં જે ટેસ્ટ આવ્યો છે એ મહેમાનના શિરામાં ટેસ્ટ નહીં આવે ચોક્કસ. ભગવાન ભગવાન છે, બિલકુલ ટેસ્ટ કરતો હોય છે ને ટેસ્ટના શોખીન પણ છે. થેન્ક યુ વેરી મચ સ્વામીજી. દર્શક મિત્રો, જોયું તે પ્રમાણે એક અલગ જ આજના અતિથિ કાર્યક્રમમાં એક અલગ હટીને અમે એક વિશિષ્ટ વ્યક્તિત્વની મુલાકાત કરાવી, કારણ કે સ્વામી લલિતાનંદજી એ જે ભગવા ધારણ કર્યા છે તે ભગવા ધારણ કર્યા છે સમગ્ર જીવનના એક ટોચ પર પહોંચ્યા બાદ ત્યાં જે તેમને અનુભવ થયા છે અને જ્યારે તેમને લાગ્યું કે હવે ખરેખર સમાજમાં અથવા તો જીવનમાં મહત્ત્વ આનું જ છે, ભક્તિનું છે અને ધર્મનું છે. આ હતી ખાસ મુલાકાત સ્વામી લલિતાનંદજી, એટલે કે અગેઇન યાદ અપાવી દઉં કે એલટી શ્રોફ તરીકે ઓળખાતા, જે પહેલાં ઓળખાતા હતા તે સ્વામી લલિતાનંદજી. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપ સૌ નમસ્કાર. થેન્ક્સ. ખૂબ ખૂબ આભાર.